ટીકીને બી થોડી ઘણી સ્મેશ કરી છે અને ઉપરથી આમનો ગરમા ગરમ રગડો. આ એક દાળ ચટણી છે. યુએસ, યુકે, ગમે ત્યાં, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, એને એમ ખાલી કે રાજસ્થાનની વેલપુરી અથવા તો રાજસ્થાનની પકોડી ખાવા માટે આવે તો એનો સ્વાદ હજી મોઢામાં હશે. અમે લોકો આવી ગયા છે માણસામાં, અને માણસામાં આપણે ટોટલ આજે બે વસ્તુ જોઈશું. એક છે રાજસ્થાન ભેલ પકોડીની રગડા પેટીસ અને ભેળ, જે બહુ વર્ષોથી ફેમસ છે. ઘણા બધા એનઆરઆઈ લોકોની યાદગીરી બી જોડાયેલી છે. અને બીજું કે લોધરાના ખમણ માણસામાં. હસમુખ ખમણ લોધરા ગામ વાળા, બહુ બધા વિડીયો જોયા છે સોશિયલ મીડિયા પર. હવે વિચારશો કે લોધરા ક્યાં આવ્યું, તો લોધરા ગાંધીનગર ડિસ્ટ્રિક્ટમાં આવેલું છે, જે ગાંધીનગર સિટી થી આશરે 30 કિલોમીટર દૂર છે. એકદમ ફ્લફી, આમ જેલી જેવા શેક કરશે એટલા ફ્લફી. અસલ લોધરાના ખમણ ખાવા હશે તો એ માત્ર બે જગ્યાએ મળે છે. એક છે લોધરા ગામમાં અને બીજું માણસા બસ સ્ટેન્ડની સામેની સાઈડ. હવે વિચારશો આ માણસા ક્યાં આવ્યું, તો માણસા પણ ગાંધીનગર ડિસ્ટ્રિક્ટમાં આવ્યું છે, જે લોધરાથી 10 કિલોમીટર દૂર છે અને ગાંધીનગર સિટીથી આશરે 20 કિલોમીટર દૂર છે. બાકી બીજે બધા તમને વેન ને ઇકો લઈને ઉભા હોય છે એ ઓરિજિનલ લોધરાના ખમણ નથી. અહીંયા વાત થાય છે નાયલોન ખમણની, સુરતી ખમણની નહીં. તો નાયલોન ખમણમાં જે ક્વોલિટી અને ટેસ્ટ હસમુખ ખમણ લોધરાવાળા આપે છે એ તમને બીજે ક્યાંય નહીં મળે. તો આજે લોધરા ગામમાં નહીં પણ એમની જે બીજી બ્રાન્ચ છે માણસા બસ સ્ટેન્ડની સામેની સાઈડ, ત્યાં અમે લોકો આવી ગયા છે. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, જીગર પેટી શેર કરો. સો હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી સ્વાગત છે મોસ્ટ યુનિક વિડીયોમાં. અત્યારે અમે લોકો આવ્યા છે માણસામાં, જે ગાંધીનગરથી 20 કિલોમીટર દૂર છે. આ જગ્યાએ મળે છે લોધરાના ખમણ. હવે તમે લોધરાના ખમણ તો એટલા બધા વિડીયોઝ જોયા છે, બહુ ફેમસ છે અને ખમણની ક્વોલિટી બી એક નંબર છે. અમારી સાથે છે વિનોદ સર. તો સૌથી પહેલાં આ જગ્યાની સ્પેશિયાલિટી કહેજો. લોધરાવાળા એવું લખ્યું છે. સ્પેશિયાલિટી એટલે જીગરભાઈ, વર્ષોથી અમારા એરિયામાં લોધરાના ખમણ બહુ ફેમસ છે. ખમણ ખાવા લોધરા જતા. અહીંથી લોધરા કેટલા કિલોમીટર? લોધરા લગભગ હશે 10-15 કિલોમીટર નજીક છે. નજીક છે એટલે અહીંથી લોધરા ખાવા જતા. પછી આ લોકો અહીંયા બ્રાન્ચ ચાલુ કરી. અને આજે પછી તમે આવ્યા તો મેં કહું ચલો તમને આજે લોધરાના ખમણ ચખાડી દો. અને ચોક્કસથી તમે એક વખત ખાશો ને એ તમને એમ થશે કે ખરેખર ખમણ ખાવા માણસા આવવું જોઈએ. વિનોદભાઈને ફોન કરશો તમે. બરાબર છે, આવો તમે. આપણે જઈએ. આખી સ્ટોરી વર્ષોથી અહીંયા ખમણ બહુ ફેમસ છે એમના. હસમુખ ખમણ નામ લખ્યું છે. હસમુખ ખમણ, ખમણ અને પાત્રા એ બે એમનું બહુ ફેમસ છે. તમે અત્યારે રસ્તામાં જે જુઓ છો ને લોધરાના ખમણ વાળી ગાડીઓ, બહુ બધી ગાડીઓ છે. આમની એકે ગાડી નથી. ઓકે, હસમુખ ખમણ અહીંયા જ મળે અને લોધરા મળે. ઓકે, એટલે લોધરા ગામમાં. લોધરા ગામમાં અને બીજું એક આ જગ્યા માણસામાં. બાકી જે ઘણી બધી વેન ઊભી હોય છે રસ્તા પર, એસપી રિંગ રોડ પર, તો તમે બહુ બધી વેન જોઈ હશે. ચાલે છે, ઠીક છે, આપણે એ લોકોને ચાલે. બરાબર છે, બરાબર છે, ક્વોલિટી આપે એનું બધાનું ચાલે. જોવા જઈએ તો કેટલા વર્ષ? 1970 થી છે. 1970 થી મારા જન્મ પહેલા. ઓહો, અને એ લોકોએ ટ્રેડમાર્ક પણ લીધેલો છે હસમુખ ખમણનો. બરાબર છે. ખમણનો રજિસ્ટર માર્ક છે લોધરાના ખમણ એવું કરીને, હસમુખ ખમણ 1970 થી છે. અને સ્પેશિયાલિટી ખમણમાં એટલે તમે વિચારી લો કે કયા લેવલની ક્વોલિટી અને કયા લેવલનો ટેસ્ટ આપે છે. જનરલી સુરતી ખમણની વાત કરીએ ને તો સુરતી ખમણ સ્પેશિયલ વાટીદારના જે આવે ને એ લોકો એ પ્રિફર કરે છે સુરતી સ્ટાઇલના ખમણ. અને જ્યારે નાયલોન ખમણની વાત કરવામાં આવે ને તો લોકો લોધરા સ્ટાઇલના નાયલોન ખમણ અહીંયા પકડે. અને બીજી વસ્તુ તમને એની એક ખાસ સ્પેશિયાલિટી કહું. હા, અહીં ચટણી નથી આપતા. હા હા, ખમણ સાથે ચટણી નહીં, ખાલી ને ખાલી તમને સેવ મળે એકદમ ગરમા ગરમ. ચટણીની જરૂર નહીં પડે એવા તમારા ગળામાં ઉતરી જશે આ વાત છે. તો આ છે એમના, અમે ખમણની ડીશ મંગાવી છે અને નીચે પ્લાસ્ટિક છે એટલે ઘણા બધા લોકો એવું ના વિચારી લે કે ભાઈ ઇંકનો અહીંયા એક ચોંટી જશે કે એવું બધું કંઈ નથી. નીચે પ્લાસ્ટિક રાખેલી છે. આ છે અસલ લોધરાના ખમણ, જે ઘણા બધા વિડીયોઝ જોયા છે, બહુ ફેમસ છે. ઓફકોર્સ આ નાયલોન ખમણ છે. આ ખમણ સાથે કોઈ પણ ટાઈપની ચટણી આપવામાં નથી આવતી, કોઈ ચટણી નહીં. જેમ કે કઢી કશું જ નહીં. સુરતમાં તમે નાયલોન ખમણ લો કાં તો વાટીદાળના ખમણ લો, સાથે તમને બે ત્રણ ટાઈપની ચટણી આપવામાં આવે છે. પણ આ જગ્યાએ સિમ્પલ ડુંગળી આપવામાં આવે છે ઉપર તળેલા મરચાં. સેવ ખાસ આની જોડે કોમ્બિનેશનમાં સેવ ખાસ આપે છે લોકો. ઓકે, એ જેટલા લોકો ખમણ લઈ જાય ને એટલા લોકો સેવ લઈ જાય એની. બરાબર, ખમણ ને સેવ એ બે એ સ્પેશિયલ આઈટમ છે. ચાખો તમે. ચલો તો આપણે ટ્રાય કરીએ. આ તમે જુઓ ખમણનું ટેક્સચર. હા, એકદમ ફ્લફી, એકદમ ફ્લફી, આમ જેલી જેવા શેક કરશે એટલા ફ્લફી.
છે સરસ. અમે તો રોજ ખાઈએ જ છીએ, રોજ મતલબ તમારા જેવા મિત્રો આવે ત્યારે એમને ખાસ અમે ખવડાવીએ છીએ, પણ ખરેખર મજા આવી જાય એવું આ એક સ્થળ છે અને તમે ખાસો તો યાદ કરશો. એક સાથે એક આખું ખમણનું મોટું પીસ પણ તમે મોંમાં મૂકી દો ને, આમ પહેલાં રૂની જેમ ઓગળી જશે. આપણે જેને ગુજરાતી ભાષામાં કહીએ ને કે આમ ચાવવું પડે અથવા તો એવું થાય, અહીંયા ચાવવાની જરૂર જ નથી. સિમ્પલ તમે ખમણ મોંમાં મૂકશો ને ઓટોમેટિક ઓગળી જશે, એ લેવલની ક્વોલિટી છે. બીજું, ઘણી બધી જગ્યાએ નાયલોન ખમણની ઉપર એ લોકો પાણી અને તેલનો એવો વઘાર કરે છે કે હાથમાં તમે ખમણ પકડો ને, ખમણ પકડો ને અને દબાવશો ને તો એટલું તેલ પાણી નીકળશે, પણ આ જગ્યાએ એવું જરા બી નથી. આ જુઓ, તમે ગમે તેટલું દબાવો, જરા બી તેલ કે પાણી કે એવું કઈ જ વસ્તુ નહીં નીકળે. આ એક તો મેઇન સ્પેશિયાલિટી એ છે. મેઇન સ્પેશિયાલિટી. અને મરચા બી કેવા લોકો રાખે છે કે નહીં વધારે તીખા કે નહીં વધારે મોડા. ઇવન ખમણનો જે વઘાર કર્યો છે ને એટલો પરફેક્ટ રીતે કર્યો છે કે ટોટલી અંદર સ્પ્રેડ થઈ ગયું છેક છેલ્લે સુધી. એવું નથી કે ખમણનો બાઈટ તમે ઉપરથી લો ને તો નીચે તમને સૂકું સૂકું લાગે એવું જરા બી નથી. બહુ બેસ્ટ ક્વોલિટી, આઉટ એક જ બેસ્ટ ક્વોલિટી. તો માણસો આવો, લોધરાના ખમણ ખાસ ટ્રાય કરજો. હસમુખ ખમણ નામ છે. હા, ખાસ એમનું. બીજું હસમુખ ખમણ નામે છે, 1970 છે. ખમણની ક્વોલિટી એક નંબર. આંખ બંધ કરીને તમે જો અમદાવાદ ગાંધીનગરની ફેમિલી સાથે બી સ્પેશિયલ ખાવા માટે આવશો ને તો અભી પૈસા વસૂલ છે, અભી તમારો ધક્કો વસૂલ થઈ ગયો એવું સમજી લો. એ બેસ્ટ લેવલના ખમણ છે. એમ તો જોવા જઈએ ને તો લોધરાના ખમણ લોધરા ગામમાં અમુક ટાઈમ પૂરતા જ મળે છે. હા, તો આ જગ્યાએ કેટલા ટાઈમ? અહીં ઓલમોસ્ટ ટાઈમિંગ જુઓ ને, સવારથી સાંજ સુધી લગભગ તમને 7 થી 7, સવારે 7 વાગ્યાથી લઈને મળી જાય. સવારે 7 વાગ્યાથી લઈને સાંજના 7 વાગ્યા સુધી 12 કલાક. ખમણ એવી વસ્તુ છે કે લોકો સવારે વધારે પસંદ કરે છે, પણ થ્રુ આઉટ ડે એમના ત્યાં ખમણ મળી જાય બરાબર 7 વાગ્યા સુધી. અને આપણે ખાસ કરીને સુરતના નાયલોન ખમણની વાત કરીએ ને, એ ટોટલી ડિફરન્ટ ક્વોલિટી છે. અને આ જે ક્વોલિટી ખમણની છે એ ટોટલી ડિફરન્ટ છે. જરૂરથી એકવાર એક્સપિરિયન્સ લેજો. ચટણીની કંઈ જરૂર નથી, હું તો કહું ડુંગળી કે ડુંગળીની બી જરૂર નથી. સિમ્પલ તમે એક ગુજરાતીનો ટેસ્ટ નાયલોન ખમણ, બેસ્ટ ક્વોલિટી. હવે એનાથી વધારે તો બીજું એક્સપ્લેન થાય એવું છે નહીં. આ જગ્યાએ તમે આવો, ખમણનો ટેસ્ટ કરો, એક્સપિરિયન્સ લો, પૂરેપૂરા પૈસા વસૂલ છે. અત્યારે અમે લોકો આવ્યા છે માણસામાં. તમને કહું તો આ બજાર છે, મેઇન બજાર, જૂનું બજાર કહેવાય. અત્યારે હાલ ફૂડની તમને લારી ખાલી આખા મેઇન બજારમાં અહીંયા જ જોવા મળશે. હા, વર્ષોથી, એટલે કે કેટલાય વર્ષોથી આ અહીંયા જ ઊભી રહે છે. બધા લોકો બહાર જતા રહ્યા, પણ આ લારી જે ખરી ને એ વર્ષોથી અહીંયા નહીં જ છે. આનો ટેસ્ટ અને આનો જે સ્વાદ છે ખરો ને, એ માટે લોકો ક્યાંય ક્યાંયથી આવે. જે માણસ 50 વર્ષનો હશે, 60 વર્ષનો હશે, પણ માણસામાંથી બહાર ગયો હશે ને ફોરેનમાં, યુએસ, યુકે, ગમે ત્યાં, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, એને એમ ખાલી કહ્યું કે રાજસ્થાનની વેલપુરી અથવા તો રાજસ્થાનની પકોડી ખાવા માટે આવે તો એનો સ્વાદ હજી મોઢામાં હશે. અને બીજી વાત, હમણાં ત્યાં લારી આવે ને ચાલુ થાય ને પછી પાણીપુરી કલાક 2 કલાક જ મળે. પછી તમારે ભેળ ખાવી પડે, રગડા પેટી જ ખાવી પડે, કે દહી પૂરી ખાવી પડે, કાં તો પછી દહી વડા હોય તો દહી વડા ખાવા પડે. વાત છે, આવો મળીએ એમને. આ ગોપાલભાઈના ફાધર છે. અમે ગોપાલભાઈના ફાધર જ્યારે બનાવીને અહીંયા સર્વ કરતા હતા ત્યારથી અમે એમનો ટેસ્ટ ચાખેલો છે. 40 વર્ષ છે ને, 40 વર્ષ થયા. રગડા પેટીસ ને ભીડ, દહી પૂરી ખરી, દહી પૂરી બી બંધ કરી દીધી. ઓકે, આવી રીતે એક પ્લેટ બને છે જેમાં એક ટિક્કી આવશે. ટિક્કીને બી થોડી ઘણી સ્મેશ કરી છે અને ઉપરથી આમનો ગરમા ગરમ રગડો. અને બધી વસ્તુ એ લોકો ઘરે બનાવે છે,
સેવ બેવ બધું જ એ લોકો ઘરેથી તૈયાર કરીને લાવે છે. હવે તમે વિચાર કરો કે 40 વર્ષથી લોકો અહીંયા ટેસ્ટ માટે આવતા હોય તો કેટલી એ લોકોની ઓથેન્ટિસિટી હોય અને કેટલી એ લોકોની ફેમસ હશે. બરાબર. ઓકે ગાઈઝ, તો આ જ છે એમની રગડા પેટીસની ડીશ. અને જે પેલી રકાબી ટાઈપની સ્ટાઇલ જે કહીએ ને, બોમ્બેમાં જનરલી કેવી રીતે કે ભેલ એક આ ટાઈપની ડીશમાં જ આપતા હોય, એ જ ડીશમાં આપે છે. બીજું કે અત્યાર સુધી રગડા પેટીસ તો મેં ઘણી બધી જગ્યાએ ખાધી છે. રગડા પેટીસની ડીશ જે પ્રિપેર થઈ છે ને, એમાં કોઈ ટાઈપની ચટણીઓ નાખવામાં નથી આવી. કોઈ ચટણી નાખો કે રેડ ચટણી, લાલ, લીલી, પીળી કંઈ નહીં, એવું બધું કંઈ જ નથી. સૌથી પહેલાં તો આપણે થોડું ઘણું મિક્સ કરી દઈએ. ટિક્કીનો ભાગ છે ને તે થોડોક સેન્ટરમાં છે, તો ટિક્કીનો ભાગને પણ આપણે થોડુંક લઈએ. જૂના મિત્ર છે, ખરેખર બહુ જોરદાર છે. આના માટે કોઈ વર્ડ નથી. એક ચાટ લેવલનો જે ટેસ્ટ કહીએ ને, 40-50% એક ચાટ લેવલનો ટેસ્ટ તમને લાગશે. બાકી 20-30% જેવું તમે ભેલ ખાતા હો ને તમને એવો અહેસાસ થશે. પણ આ જે ટેસ્ટ રગડા પેટીસનો છે ને, એ કંઈક યુનિક જ છે, બીજી કોઈ જગ્યાએ તમને જોવા નહીં મળે. આપણે જનરલી અમદાવાદ, બરોડા, સુરત સિટીની વાત કરીએ ને, તો રગડા પેટીસ તમને સિમ્પલ જે પેલો રગડો હોય, ટિક્કી હોય ને 2-3 ટાઈપની ચટણી અને થોડું ઘણું સલાડ મિક્સ કરીને આપવામાં આવે છે. જનરલ, ઇન જનરલ કેસની વાત કરું છું. પણ આ જગ્યાએ છે ને એવી કોઈ ચટણીઓ ને એવું બધું નાખવામાં નથી આવ્યું. સિમ્પલ એક જ એમની એક દાળ ટાઈપની કંઈક ચટણી છે એ નાખવામાં આવી છે, છતાં પણ થોડું ઘણું સ્વીટ લાગે છે. પ્લસ બીજી વસ્તુ કે આની અંદર જે બી સલાડ, એટલે ડુંગળી ને ટામેટું કટિંગ કરીને નાખ્યું છે, એકદમ ફ્રેશ નાખ્યું છે. મમરા જે યુઝ થયા છે એકદમ ક્રિસ્પી છે, એવું બી નથી કે હવાયેલા મમરા હોય ને નાખી દીધું હોય, એવું બી નથી. બહુ ક્રિસ્પી છે. ઇવન સેવ પણ તમે મિક્સ કરીને મૂકી રાખી હશે ને તો બી તમે એક બાઈટ લેશો ને તો પણ તમને થોડી ઘણી ક્રન્ચીનેસ લાગશે. તો એક ક્વોલિટી કહેવાય. આ ડીશની પ્રાઇસ છે માત્ર 50 રૂપિયા. અને આ લેવલનો ટેસ્ટ અને આ લેવલની ક્વોલિટી તમે અમદાવાદ, બરોડા, ભરૂચ એ સાઈડ તમે જોવા જશો ને તો 100 રૂપિયાની નીચે નહીં મળે. તો બિલકુલ ઓથેન્ટિક, માણસાનું ફેમસ. તમે ખાલી ટાવર બતાવશો ને એટલે બધાને માણસાની યાદ આવી જશે. અને 100% તમને ત્યાંથી અમેરિકા, યુકે, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, કેનેડા, જ્યાં પણ માણસાનો કોઈ પણ માણસ હશે ને એ રાજસ્થાન ભેલ પકોડી નહીં જાણતો એવું ક્યારેય નહીં બને. ક્યારેય નહીં બને. એટલે ઘણા બધા NRI લોકોની યાદગીરી આ જગ્યા સાથે. અને આખો દિવસ નથી હોતું, તમે સાંજે લગભગ કેટલા 3 વાગે આવે અને હમણાં પતી જશે. એટલે જ આપણે જ્યારે આવવાનું હતું ત્યારે પૂછ્યું છે કે નહીં. બરાબર. કારણ કે તપાસ કરવી પડે, નહીં તો પછી અત્યારે બધું માલ ખલાસ કરી અને ઘરે જતા રહે છે. ઓકે, તો આ જગ્યાએ જરૂરથી આવજો, હાઈલી રિકમેન્ડ કરું છું. ચલો તો આ સાથે ફરીથી મળીએ એક નવા સિટીમાં, નવા વિડીયોમાં, નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બાય બાય.